मुंबई अमदावाद वच्चेना एक्सप्रेस हाईवे नी कामगीरी हवे पोलीस बंदोबस्त वच्चे थई रही छे। हाईवे ऑथोरिटी द्वारा आ कामगीरीने पोलीस नी हाजरीमां शुरू करी छे, साथे साथे ग्रामजनों साथे पोलीसे पण चर्चा विचारणाओ शुरू करी छे। भरूच जिल्लामां एक्सप्रेस हाईवे बाद हवे हाई स्पीड ट्रेननी अटकी पड़ेल कामगीरी पण पोलीस बंदोबस्त वच्चे शुरू करवामां आवी छे। अंकलेश्वर तालुकाना रविद्रा अने उटियाद्रा वच्चे जमीन संपादित करवामां आवी हती, जेमांथी केटलाक खेडूतोए वळतर स्वीकार्युं छे, ज्यारे केटलाके वळतर नहीं स्वीकारता एक वर्षथी कामगीरी अटकी पड़ी हती। हवे जे खेडूतोए वळतरनो स्वीकार कर्यो छे, तेमना खेतरोनो कब्जो लई एजन्सीए कामगीरी शुरू करी दीधी छे, जेना कारणे आसपासना विस्तारमां चुस्त पोलीस बंदोबस्त गोठवी देवामां आव्यो छे। वर्ष 2024 ની ચૂંટણી પૂર્વ ભરૂચમાં તેમજ ગુજરાતમાં કાર્યરત બે પ્રોજેક્ટોની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। વર્ષ 2024માં એક્સપ્રેસ હાઈવેનો કેટલો હિસ્સો શરૂ થઈ જાય તે માટે સરકાર કામે લાગી છે, તેવામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ આગામી ચૂંટણીમાં મહત્વનો મુદ્દો બની રહેશે, જેને લઈને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પણ હવે પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। અંકલેશ્વરના રવિદ્રાથી ઉટિયાદરા ગામ વચ્ચે છેલ્લા એક વર્ષથી અટકી પડેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાઈ હતી। કામગીરી શરૂ થતાની સાથે જ ગામ લોકો એકત્રિત થઈ ગયા હતા। બંદોબસ્તમાં હાજર પોલીસ અધિકારીઓએ ગ્રામજનોને સમજાવી ઉટિયાદરા ગામમાં બેઠક યોજી હતી અને કામગીરી કરવા દેવા માટે લોકોને સમજાવવામાં આવ્યા હતા। પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો। પોલીસે કહ્યું હતું કે જે ખેડૂતોએ જમીન સંપાદનના બદલામાં વળતર સ્વીકાર્યું છે તેમના જ ખેતરોમાં કામ કરવામાં આવી રહ્યું છે। વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે બાદ હવે હાઈ સ્પીડ ટ્રેન કામગીરી પણ શરૂ થતા ખેડૂતોમાં દોડધામ મચી છે। વળતર મામલે તેઓ લડત ચલાવી રહ્યા છે, તેવામાં હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે।